શેર દોઢ શેર સુકડી ને શેર દોઢ શેર ગાંઠિયા લઈને મહારાજ જમાડવા આવ્યા મહારાજ આમ જોઈ રહ્યા મહારાજ કે તમારું નામ શું તો કે ગોરધનભાઈ આ સાનું સુકડી ને ગાંઠિયા શાના લાયા છો કે નિમિત્ત છે કે મહારાજ મહારાજ મારી ફોઈનું કારજ છે કારજ એટલે સમજ્યા એમનું બારમું ને તેરમું છે એ નિમિત્તની આ રસોઈ છે તમે પધાર્યા છો તો જમો મારી ફોઈનું રૂડુ રૂડું થાય સ્વામિનારાયણ ભગવાન તરત નેત્ર નીલકંઠ એટલું જ બોલ્યા તમારી નામ પુતલીબાઈ ખરું કે હા તમને કેવી રીત ખબર પડી મહારાજ કે તમારી ફોઈ અત્યારે નરકના કુંડ ભોગવી રહી છે નરકની યાતના ભોગવી રહી છે ત્રીજા નંબરનું નરક 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 કહેવાય અને કુંભી પાક નરકમાં છે અને ખૂબ યાતના દુઃખ ભોગવી રહી છે ભાઈ ઊભા થઈ ગયા ઊંચા થઈ ગયા બને જ નહીં મારી તો ચુસ્ત સત્સંગી ચુસ્ત સત્સંગી હતા રામાનંદ સ્વામી જેવા ગુરુના શિષ્ય હતા સાંખ્યોગી હતા સાંખ્યોગી હતા સંસાર છોડી દીધેલો અને એ નરકમાં જાય જ નહીં કોઈ સંજોગમાં ના જાય આટલું જ્યાં કહ્યું ને મહારાજ કે તમને હું દેખાડું બોલો અમારો વિશ્વાસ નથી આવતો દેખાડું બને જ નહીં એને કેટલી ભક્તિ કરી છે એમને અને મહારાજે તાળી પાડી તાળી પાડી ત્યાં ગોર્ધનભાઈ ને થઈ ગઈ સમાધિ અને સમાધિમાં ભાઈએ પોતાના ફોઈને કુંભીપાક નરક મની યાતના ભોગવતા જોયા અને એમણે ગોરધનભાઈ ભાઈને જોયા ગોરધનભાઈ ભાઈને ત્યાં નરકમાં દ્વાર ઉપર મોકલ્યા અને એમની ફોઈએ બોમો પાડવા માંડી ગોરધન 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 મને બચાવી લે ગોરધન મને બચાવી લે એમની યાતના જોઈને ગોરધનભાઈ થી રેવાયું નહીં આંખમાંથી ચોધાર આંસુ રહેવા માંડ્યા સમાધિમાં ઓ મહારાજે તાળી પાડીને સમાધિ ઉતરાય મહારાજના ખોળામાં માથું મૂકીને પોક મૂકી મહારાજ મારી ફોઈ આટલા બધા દુઃખી છે ભાઈ સાહેબ એનું કારણ શું આ કેમ આવું થયું ભજન ભક્તિ તો ખૂબ કર્યું હતું પણ આવું થયું કેમ ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કે છે આંબળજો નીલકંઠ વર્ણી કે છે તમારી ફોઈ રામાન સ્વામીના શિષ્ય હતા પરંતુ રામાનંદ સ્વામીએ એક વખત કોઈ હરિભક્તનો દાગીના નો ડબો આવેલો દાગીના ઠાકોરજીને અર્પણ કરેલા દાગીના એટલે સોનું સોનું અર્પણ કરેલું અને રામાન સ્વામીએ કહેલું કે હે પુતલીબાઈ આ દાગીના સોનું તમે ક્યાંક ઠેકાણે મૂકજો જ્યારે સમય હશે ને જ્યારે જરૂર પડશે ને ત્યારે હું ઠાકોરજી માટે મગાવીશ એમ કરીને દાગીના આપેલા હાચવવા માટે આપેલા સમય આવ્યો ત્યારે તમારી ફોઈ લોભી બહુ હતા એમનો લોભની પ્રકૃતિ હતી રામાનંદ સ્વામી બે ચાર વર્ષે માગ્યા કે પેલો ડબ્બો તમારે ત્યાં દાગીનાનો મૂક્યો છે તો લઈ આવજો ત્યારે તમારી ફોઈ ફરી ગયા ફરી ગયા એટલે સમજ્યા ને ખોટું બોલ્યા શાના દાગીના દાગીના શું વાત છું ઠાકોરજીના દાગીના તમારી ફોઈ જોડે રહી ગયા આ ચોરીનું ધર્માદાનું દ્રવ્ય કહેવાય અને એટલે એ પાપે કરીને એ યમપુરીની યાતના ભગવી રહ્યા છે બહુ કોઈ દિવસ ઠાકોરજીનું દ્રવ્ય આપણે સેવા કરવાની હોય હવે મહારાજે નીલકંઠ વર્ણિએ જે કહ્યું હતું એમ જ થયું મહારાજને પ્રાર્થના કરી મહારાજે આખું કારણ કહી દીધું મહારાજ આપણને સમજાવે છે કે કોઈ દાડો ધર્માદાનો દ્રવ્ય ભગવાનનું દ્રવ્ય એમાં સેવા કરવાની હોય આપણાથી અસેવા ન થઈ જાય એનો ખાસ ખ્યાલ રાખે